રાહુલ ગાંધી રાજીનામું પરત લે તે માટે ગુજરાતના કોંગ્રેસના 8 હોદ્દેદારોએ રાજીનામા આપ્યા. લોકસભાની ચૂંટણીમાં દેશમાં કોંગ્રેસના થયેલા કારમાં પરાજય બાદ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ નૈતિક જવાબદારી સ્વીકારી આપેલા રાજીનામું અને તે પરત નહીં ખેંચવાના તેમના નિર્ણય બાદ સમગ્ર દેશમાંથી કોંગ્રેસના નેતાઓ દ્વારા રાજીનામા આપવાની શરૂઆત થઈ છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાંથી એઆઈસીસીના મહામંત્રી અને મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રભારી દીપક બાબરિયાએ આપેલા રાજીનામા બાદ આજે પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સહિત વધુ 8 હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા હોવાના અહેવાલો સાંપડ્યા છે. રાહુલ ગાંધીના રાજીનામાની બાબતને સમર્થન આપવા ગુજરાતના સિનિયર નેતા એઆઈસીસીના મહામંત્રી અને મધ્યપ્રદેશના પ્રભારી તરીકે કાર્યરત હતા તેવા દીપક બાબરિયાએ પણ એઆઈસીસીના મહામંત્રી અને મધ્યપ્રદેશના પ્રભારી પદેથી પોતાનું રાજીનામું રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને શુક્રવારે મોકલી આપ્યું હતું.